બુલેટિનમાં સૌથી પહેલા વાત અમેરિકા ચીન વચ્ચે વેપાર યુદ્ધ સાથે સંકળાયેલા સમાચારથી. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક ટ્વીટ કર્યું અને ત્યારબાદ વિશ્વભરના અનેક શેર બજારો હચમચી ગયા. તેમણે કહ્યું કે લગભગ 200 અબજ અમેરિકન ડોલરની ચાઇનીઝ વસ્તુઓ પર લાદવામાં આવનારી જકાત વધારી દેવાશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 10 મહિનાથી ચીન 50 અબજ ડોલરની વસ્તુઓ પર અમેરિકાને 25% અને 200 અબજ ડોલરની વસ્તુઓ પર 10% કર ચૂકવી રહ્યું છે અને આપણા અર્થતંત્રના સારા પ્રદર્શન માટે આ રકમ મહત્વની છે. આ 10% કરને વધારીને શુક્રવારે 25% કરી દેવાશે. એના સિવાય તેઓ આગળ લખે છે કે ચીનથી 325 અબજ ડોલરનો વધારે સામાન પણ આવ્યો છે જેના પર આયાત કર નથી લગાવાયો, પણ એના ઉપર પણ જલ્દી જ 25% આયાત કર લગાવવામાં આવશે. ચીની વસ્તુઓ પર કર લગાવવાની અસર ચીજવસ્તુઓના ભાવ પણ નહીં જોવા મળે. ચીન સાથે વેપાર સમજૂતી પર વાતચીત થઈ રહી છે પણ બહુ જ ધીમી ગતિએ, કારણ કે તેઓ ફરીથી વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ ના. તો ચીને કહ્યું કે અમે અપીલ કરીએ છીએ કે બંને પક્ષો સાથે મળીને આનું સમાધાન શોધે. આ બાબતે અમે થોડીવાર પહેલાં ચીનથી બીબીસી સંવાદદાતા સ્ટેફન મેકડોનલ્ડ સાથે વાત કરી. I think they see it for what it is just another sort of shot across the bow from the US side. મને લાગે છે કે તેમણે આને એક વધારાની અમેરિકા તરફની ઘોષણા માની લીધી હોય એવું વર્તાય છે. મારા ખ્યાલથી આનો વળતો જવાબ શો હોઈ શકે તેના પર મંથન કરી રહ્યા છે. બની શકે કે આ પ્રતિક્રિયા જાહેર ન કરવામાં આવે જેમાં અમેરિકાના અધિકારીઓને જવાબ આપવામાં આવે. તેમને આ સાંભળીને આંચકો નથી લાગ્યો કદાચ, કારણ કે ટ્રમ્પ તરફથી આવા નિવેદનો આવતા રહ્યા છે. તો પાછલા દિવસોમાં તેમની કમેન્ટ સૂચવે છે કે ચીનની સાથેના વેપાર યુદ્ધને બંધ કરવા તરફ સારી કાર્યવાહી થઈ રહી છે અને બંને પક્ષ લગભગ સમજૂતીની નજીકમાં છે. તો અત્યાર સુધી અમેરિકાએ 25,000 કરોડ ડોલરની જકાત ચીનથી આવતા સામાન પર લાદી હતી. અમેરિકાનો આરોપ હતો કે આ એક અયોગ્ય વેપાર હતો. તો ચીનની વાત કરીએ તો ચીને પણ પ્રતિક્રિયામાં લીધેલા પગલાંને કારણે અમેરિકાથી આવતા સામાન પર 11,000 કરોડ ડોલરની જકાત લાદી હતી. તો અમેરિકાના રાષ્ટ્રપતિના ટ્વીટ બાદ આજે ચીનના હોંગકોંગના હેંગશેંગ ઇન્ડેક્સમાં 2.9% ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ જ્યારે શાંઘાઈનું શેર બજાર 5.6% જેટલું ગગડ્યું હતું. તો ભારતની વાત કરીએ તો સેન્સેક્સ 0.99% ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 0.97% ગગડ્યો. એવામાં જો અમેરિકા ચીન વચ્ચે વેપાર યુદ્ધને લઈને મંત્રણા સકારાત્મક ન નીવડી તો તેની આવનારા દિવસોમાં ભારતના શેરબજાર પર શું અસર થઈ શકે તેના વિશે વધારે માહિતી મેળવવા મેં મુંબઈથી જાણીતા અર્થશાસ્ત્રી અતુલ જોશી સાથે થોડીવાર પહેલાં ચર્ચા કરી. જેવી રીતે ગ્લોબલ ટ્રેડમાં ઇમ્પેક્ટ આવશે અને ગ્લોબલ ટ્રેડ ઓછું થતું જશે એની ઇમ્પેક્ટ આપણા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસમાં ડેફિનેટલી થશે, પણ એમાં ઓપોર્ચ્યુનિટીઝ પણ છે. આપણે જો એનું એક પ્રોડક્ટ બાય પ્રોડક્ટ એનાલિસિસ કરી અને એમાં આપણી પોતાની જે સ્ટ્રેન્થ છે જે પ્રોડક્ટ્સમાં અને આપણે એમાં જો કોમ્પિટિટિવ પ્રાઇસથી એક્સપોર્ટ કરી શકીએ તો ડેફિનેટલી આપણને એક ઓપોર્ચ્યુનિટી મળે એવું શક્યતા છે. પણ ઓવરઓલ ગ્લોબલ ટ્રેડમાં એક નેગેટિવ ટ્રેન્ડ દરેક દેશ માટે એક નેગેટિવ ન્યૂઝ જીડીપીની દ્રષ્ટિએ ગણાય, જેની ઇમ્પેક્ટ બધી માર્કેટ્સ ઉપર ડેફિનેટલી પડે જ છે. બેઝિકલી જેમ મેં કીધું કે આપણને એક કોન્ફ્લિક્ટિંગ ટ્રેન્ડ જોવા મળશે. જો ઓઇલ કન્ટિન્યુ થાય, જો એમાં જે પ્રાઇસ ઇન્ક્રીઝ થતા જોવા મળશે આપણને, તો એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણા ઇન્ફ્લેશન પર દેખાશે અને ઇન્ફ્લેશન જો ઉપર જાય તો બેન્કોને ઇન્ટરેસ્ટ રેટ વધારવા પડે. આ આપણને એક સેટ ઓફ ઇન્ડિકેટર્સ મળે. પણ એની સામે જ એક્ઝેક્ટલી ઓપોઝિટ ટ્રેન્ડ આપણને એ જોવા મળશે કે જો ગ્લોબલ ટ્રેડ જો ઓછો થાય તો એની ઇફેક્ટ દરેક કન્ટ્રીના જીડીપી ઉપર થશે અને દરેક કન્ટ્રીનું જીડીપી એક સ્લોડાઉન તરફ વળતો જોવાશે. તો એ બંને કોન્ફ્લિક્ટિંગ ટ્રેન્ડમાં આપણે કેવી રીતે એને રિએક્ટ કરીએ છીએ પોલિસી મેઝર્સમાં, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હશે. ભારતની દ્રષ્ટિએ બે ચીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ મારા હિસાબે ગવર્મેન્ટે ધ્યાનમાં લેવી જોઈએ. એક કે અત્યારે જે પ્રાઇસ છે ક્રૂડની, એની ઉપર શું આપણે હેજિંગ કરી શકીએ છીએ અને આપણા કેટલા ટોટલ ઇમ્પોર્ટ રિક્વાયરમેન્ટ છે એને કેટલા પર્સન્ટેજ આપણે હેજ કરી શકીએ પ્રેઝન્ટ પ્રાઇસની ઉપર. જો આપણે એ કરી શકીએ તો જો ફ્યુચરમાં કોઈ ઓઇલ શોક આવવાનો હોય તો એની સામે આપણને પ્રોટેક્શન મળી જાય. બીજું, ઓઇલની પ્રાઇસ વધતી હોય પણ આપણે રૂપીને સ્ટેબલ રાખી શકીએ તો આપણને એટલી ઇફેક્ટ ન પડે.
દર વખતે આપણે એમ જોઈએ છે કે જેમ ઓઇલ ડેપ્રિશિએટ થાય છે એની સાથે સાથે આપણો રૂપી પણ ડેપ્રિશિએટ થાય છે, તો એની ડબલ નેગેટિવ ઇફેક્ટ આપણા પર આવે છે. તો આ બંને કોન્ફ્લિક્ટિંગ ટ્રેન્ડ્સમાં માર્કેટ કન્ફ્યુઝ સ્ટેટમાં રહે એ એવું દેખાશે આપણને. તો આ હતા મુંબઈથી અર્થશાસ્ત્રી અતુલ જોશી, જેઓ ભારત પર વેપાર યુદ્ધની અસરને લઈને વધુ પ્રકાશ પાડી રહ્યા હતા. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જે પ્રકૃતિ પર આપણું સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા ટકેલા છે તેને માનવ નુકસાન પહોંચાડી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લગભગ 10 લાખ પ્રજાતિના જીવ લુપ્ત થવાને આરે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટ અનુસાર મધ્ય પૂર્વમાં વિમાનવાહક તહેનાત કરવાની બાબત ઈરાન માટે ચેતવણી છે. તેમણે કહ્યું કે અમેરિકા યુદ્ધ નથી ઇચ્છતું, પણ આનાથી ઈરાનને સંદેશ મળશે કે અમેરિકા તેના કોઈપણ હુમલાનો જવાબ આપી શકે છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ કહ્યું છે કે ઇસ્ટર પર થયેલો હુમલો ઇસ્લામિક સ્ટેટે તેમની હાજરી નોંધાવવા માટે કરેલી કોશિશ હોઈ શકે છે. બીજી તરફ શ્રીલંકામાં સઘન સુરક્ષા વચ્ચે શાળાઓ ફરી કાર્યરત થઈ છે, પરંતુ માતા પિતા બાળકોને સ્કૂલે મોકલવામાં ડર અનુભવી રહ્યા છે. બ્રુનેઈમાં સમલૈંગિકોને પથ્થર મારીને મોતને સજાનો કાયદો પરત ખેંચી લેવાયો છે. દેશના સુલતાન હસન અલ બોલકિયાએ રવિવારે આ નિર્ણય લીધો. ગત મહિને બ્રુનેઈમાં શરિયા પર આધારિત કડક કાનૂન લાગુ કરાયો હતો, જો કે કાયદાની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ટીકા થઈ હતી. પ્રિન્સ હેરી અને મેગન મર્કલને ત્યાં પુત્રનો જન્મ થયો છે. પ્રિન્સ હેરીએ આપી પુષ્ટિ કે તેમના પત્ની અને બાળક બંને સ્વસ્થ છે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોશું. 2014 બાદ ગાઝામાં સૌથી મોટું ઘર્ષણ, રોકેટ હુમલામાં 20થી વધુના મોત. રશિયાની વિમાન દુર્ઘટનાની ભીતરમાં રોકાયે. વિરામ માટે મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે, હું છું અણવ વસાવડા, અને હવે વાત મધ્ય પૂર્વીય દેશો વચ્ચેના તણાવની. તો લાંબા સમયથી શાંતિ બાદ ગાઝા પટ્ટી પર ફરી ઘર્ષણ થયું. ઇઝરાયેલની સેના અને પેલેસ્ટાઇનના કટ્ટરપંથીઓએ સામે કરેલા હુમલામાં 20થી વધુ પેલેસ્ટાઇનવાસીઓના મોત થયા છે. ઇઝરાયેલનો દાવો છે કે ગાઝા પટ્ટી પરથી 260થી વધુ રોકેટ છોડવામાં આવ્યા, જેની સામે ઇઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી. 2 દિવસ ચાલેલા ઘર્ષણ બાદ અહીં સ્થિતિ સામાન્ય બની છે. જો કે આ હુમલાએ દાયકાઓથી ચાલી આવતા ગાઝા પટ્ટીના સંઘર્ષમાં વધુ એક પ્રકરણ ઉમેરી દીધું. આ ગાઝાના એક રોડ પરના દ્રશ્યો છે. અહીં ઇઝરાયેલી હુમલામાં એક પેલેસ્ટાઇની નાગરિકનું મોત થયું છે. ઇઝરાયેલનો દાવો છે કે મૃતક કટ્ટરપંથીઓને ભંડોળ પૂરું પાડતો હતો. છેલ્લા 48 કલાકમાં દક્ષિણ ઇઝરાયેલમાં આ પ્રકારની સાયરન સતત સંભળાઈ રહી છે. ઇઝરાયેલનો દાવો છે કે ગાઝા સ્થિત તેમના ઠેકાણા ઉપરથી આવા 600થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. 2014માં પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે થયેલી અંતિમ લડાઈ પછી આ સૌથી ગંભીર સંઘર્ષ હતો. મેં સેનાને કહ્યું છે કે ગાઝા પટ્ટી પર આવેલા કટ્ટરપંથીઓ પર જોરદાર હુમલો કરવામાં આવે. ગાઝા પટ્ટીને ચારે તરફથી ટેન્ક, લડાકુ સેના અને અમારા વિમાનો ઘેરી લેશે. ગાઝામાં લડાકુ વિમાનોના હુમલા બાદ પ્રચંડ અવાજો સંભળાયા. ઇઝરાયેલનું કહેવું છે કે તેણે 300 ચરમપંથી ઠેકાણાઓને નિશાના બનાવ્યા છે, જો કે તેમાં લોકોના ઘર અને જાનમાલને પણ નુકસાન થયું છે. એક ટાવર બ્લોક પર પણ હુમલો કરાયો. સામાન્ય લોકોના ઘરોને નિશાન બનાવાયા. કોઈ આતંકવાદી હોય કે નહીં તેમને આનાથી કોઈ જ મતલબ નથી. ગાઝામાં અધિકારીઓનું કહેવું છે કે ઇઝરાયેલી હુમલામાં ઘણા નાગરિકોના જાન ગયા છે. છેલ્લા થોડા સમયમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અનેક વાર તણાવ પેદા થયો છે, જો કે આવું ગંભીર ઘર્ષણ ઘણા વર્ષો બાદ જોવા મળ્યું છે. કટ્ટરપંથીઓ ઇઝરાયેલ પાસે ઘણા પ્રકારની છૂટ અને રાહતની માંગણી કરી રહ્યા છે, જો કે એ વાતના સંકેત મળી રહ્યા છે કે હમાસની પકડ નાના ચરમપંથી સંગઠનો પર ઢીલી પડી રહી છે. ગાઝામાં જોવા મળેલો આ તણાવ કદાચ તેનું જ કારણ હોઈ શકે. તો ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ મધ્ય પૂર્વનો સૌથી લાંબા સમયથી ચાલતો વિવાદ છે, જેણે ઘણા નિર્દોષોનો ભોગ લીધો. આ વિવાદ શું છે એ સમજીએ એ પહેલાં સરહદીય વિસ્તારોને સમજીએ. તો ગાઝા ઇઝરાયેલની પશ્ચિમે અને ઇજિપ્તની ઉત્તર પૂર્વે આવેલો સરહદીય વિસ્તાર છે, જેના પૂર્વીય સરહદીય વિસ્તારમાં ઇઝરાયેલનું વર્ચસ્વ છે, જ્યારે દક્ષિણ વિસ્તારમાં ઇજિપ્તનું પ્રભુત્વ છે. જો કે આ સમગ્ર વિવાદ ગાઝા પટ્ટી પર આવેલા પેલેસ્ટાઇનને લઈને છે.
વિવાદના બીજ રોપાયા 1967ના મધ્યપૂર્વીય યુદ્ધમાં, જ્યારે ઇઝરાયેલે ઇજિપ્ત પાસેથી ગાઝા પટ્ટીનો વિસ્તાર કબજે લીધો. તો ત્યારબાદ 2005માં ઇઝરાયેલે ગાઝાથી સેના તો પાછી ખેંચી, પરંતુ સરહદી અને હવાઈ વિસ્તારમાં તેનું નિયંત્રણ કાયમ છે. ગાઝામાં માણસોની અવરજવરથી માંડીને વસ્તુઓની હેરફેર પર ઇઝરાયેલના કડક નિયંત્રણો છે. જોકે ગાઝામાં પેલેસ્ટાઇનના લોકોનું માનવું છે કે ઇઝરાયેલના આ નિયંત્રણને કારણે તેમનું જીવન દુષ્કર બની ગયું છે. ચરમપંથી સંગઠન હમાસની આગેવાનીમાં પેલેસ્ટાઇનવાસીઓનો આ જ રોષ ચળવળમાં પરિણમ્યો. 2007માં ગાઝાની લડાઈ થઈ, જેમાં હમાસે ગાઝા પટ્ટી પર કબજો લીધો. ત્યારથી માંડીને હમાસ અને ઇઝરાયેલ વચ્ચે આવી જ ભીષણ લડાઈઓ ચાલી રહી છે. તો 2014માં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન યુદ્ધ વિરામ માટે સહમત થયા, જેમાં સરહદીય નિયમોને હળવા કરવા સહિત હમાસની કેટલીક માગો સામેલ હતી. જોકે ઇઝરાયેલે હમાસની માગોને ફગાવી દીધી. ત્યારથી ગાઝા પટ્ટી પર લગભગ શાંતિ હતી. તો રવિવારે થયેલા ઘર્ષણને કારણે ગાઝાના લોકોની જિંદગી ફરી દોજક બની ગઈ છે. રશિયાના ઇન્વેસ્ટિગેટર્સ તપાસ કરી રહ્યા છે કે મોસ્કોના મેઇન એરપોર્ટ પ્લેનને શા માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સુખોઈ સુપરજેટ પ્લેન ઇમરજન્સી લેન્ડિંગ પછી થોડા સમયમાં જ આગની જ્વાળાઓમાં સપડાયું હતું અને તેમાં 41 લોકોના મોત થયા હતા. કેમેરામાં કેદ થયા ફ્લાઇટ નંબર 1492ના છેલ્લા દ્રશ્યો. મોસ્કોના સેરેમેટિવ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એરોફ્લોટ જેટ આગમાં સપડાયું. પ્લેન થોભ્યું ત્યાં સુધીમાં તેને આગ લાગી ચૂકી હતી. જ્યારે આગ લાગી ત્યારે પ્લેનમાં 87 લોકો સવાર હતા. આગથી બચવા માટે લોકો ભાગદોડ કરી રહ્યા હતા. કેટલાક પ્લેનના આગળના ભાગમાંથી કૂદ્યા અને બચવામાં સફળ રહ્યા. પણ આવું દરેકના નસીબમાં નહોતું. 40 લોકોએ જીવ ગુમાવ્યા. ફ્લાઇટ એટેન્ડન્ટ લોકોને ખેંચીને બહાર ધકેલી રહ્યા હતા. અંદર અગનજ્વાળા ફરી વળી હતી. ઇમરજન્સી ટુકડી આગ સામે ઝઝૂમી, ઘાયલોને મદદ કરાઈ. સુખોઈ સુપરજેટ પ્લેન મોસ્કો એરપોર્ટ પરથી મર્માન્સ્ક જવા ઉડ્યું કે તરત જ તેમાં સમસ્યા સર્જાઈ. ક્રૂએ મદદ માટે કોલ કર્યો. પાયલોટે નક્કી કરી લીધું કે હવે પ્લેનને ઉતારવું જ પડશે. રાષ્ટ્રપતિ પુતિને, મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. સરકારે આ દુર્ઘટનાના કારણોની તપાસ માટેના આદેશ આપી દીધા છે. આજે દુનિયાના 200થી વધુ દેશોમાં બીબીસીનું બ્રોડકાસ્ટિંગ થાય છે. પણ શું તમે જાણો છો કે બીબીસીનો પહેલો ટીવી પ્રોગ્રામ કયો હતો અને તે ક્યારે પ્રસારિત થયો હતો? ચાલો જોઈએ બીબીસીના ખજાનામાં પહેલું ખરેણું. ઓગણીસો 1930ના દાયકામાં ટીવી વાસ્તવિકતા બન્યું અને બીબીસીને બ્રિટનની પ્રથમ પબ્લિક ટેલિવિઝન સર્વિસ માટેની જવાબદારી સોંપાઈ. 1935માં ટેકનિકલ સ્ટાફે ક્લોઝ સર્કિટનું ટેસ્ટિંગ હાથ ધર્યું. ટેકનિકલ ટીમના સભ્યો ભારે ઉત્સાહભેર પ્રયોગો કરી રહ્યા હતા. ઓગણીસો 1936ના ઓગસ્ટ મહિનાના અંતે બધું તૈયાર હતું. ટીવી ડાયરેક્ટરે તેમની જવાબદારી સંભાળી અને તેમની મદદ માટે કાળજીપૂર્વકનો સ્ટાફ પસંદ કરાયો. અહીં પહેલા અનાઉન્સરનો મેકઅપ થઈ રહ્યો છે. બીબીસી તૈયાર હતું એ જાહેરાત કરવા કે અમે દુનિયાનો પહેલો ટીવી કાર્યક્રમ એલેક્ઝાન્ડ્રા પેલેસથી પ્રસારિત કરી રહ્યા છીએ. મશીનોનું છેલ્લી ઘડી સુધી ચેકિંગ ચાલતું હતું અને સ્ટુડિયોમાં ટેન્શન હતું. પણ આ બધાના અંતે આતુરતાનો અંત આવ્યો અને અંતે ટીવી આવી ચૂક્યું હતું. હેલો રેડિયો ઓલિમ્પિયા, એલેક્ઝાન્ડ્રા પેલેસના સ્ટુડિયોથી આપ સીધું પ્રસારણ જોઈ રહ્યા છો અને હવે જુઓ ને સાંભળો તમારા જ જાણીતા મિસ હેલેન મેકેનને. બીબીસી સમાચારમાં આગળ જોઈશું. મતદાતાઓને કઈ રીતે મદદ કરશે નવી ટેકનોલોજી રાઇટ ટુ વોટ માટે? ગઢચિરોલી નક્સલી હુમલામાં મોતને ભેટેલા જવાનના પરિવારે સુરક્ષા મામલે શું કહ્યું?
સમય છે વિરામનો, મળીશું થોડી જ વારમાં. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા. હવે વાત આજે લોકસભાના પાંચમા તબક્કા માટે યોજાયેલા મતદાનની કરીએ તો લોકસભાના પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો માટે આજે મતદાન યોજાયું. પાંચમા તબક્કામાં યુપીની 14, રાજસ્થાનની 12, મધ્યપ્રદેશની 7 અને પશ્ચિમ બંગાળની પણ 7 તથા ઝારખંડની 4 બેઠકો માટે મતદાન થયું. આ સિવાય બિહારની 5 બેઠકો તથા જમ્મુ કાશ્મીરની અનંતનાગ અને લદ્દાખ બેઠક પર પણ મતદાન થયું. આ તબક્કામાં અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે અને તેમની સામે ભાજપ તરફથી સ્મૃતિ ઈરાની ટક્કર આપી છે. રાયબરેલીથી સોનિયા ગાંધી મેદાનમાં હતા અને લખનૌથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનું ભવિષ્ય પણ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું. આ સિવાય સારણ સીટ પરથી રાજીવ પ્રતાપ રૂડી, જયપુર ગ્રામીણથી રાજ્યવર્ધનસિંહ રાઠોડ, ઝારખંડના હજારીબાગથી રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા મેદાનમાં હતા અને તેમના પણ મત ઈવીએમમાં સીલ થઈ ગયા છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી મામલે હિંસા યથાવત છે. પાંચમા તબક્કા માટે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. બેરકપુરમાં ભાજપના ઉમેદવાર અર્જુનસિંહે ટીએમસી કાર્યકર્તાઓ પર હુમલો કરવાનો આક્ષેપ લગાવ્યો. સામે ટીએમસીએ પણ ભાજપ પર ગુંડાગર્દી કરવાનો આરોપ લગાવ્યો. તો ભાજપે અહીં ફરી મતદાન કરવાની માંગ કરી છે. જે લોકો પોતાના મતવિસ્તારથી દૂર રહે છે તેઓ હવે ટેકનોલોજીની મદદથી વોટિંગ કરવા માગે છે. તો શું ઓનલાઈન વોટિંગ આ સમસ્યા દૂર કરી શકશે? આવો જોઈએ શુભમ કિશોર અને જાનવી મુલેનો આ અહેવાલ. દિલ્હીના જંગપુરા વિસ્તારમાં એક વસ્તીમાં રહેતા આ છે સત્યરાજ. સત્યરાજ મૂળ તમિલનાડુના વતની છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી તે અહીં જ રહે છે. બહાર એમની એક નાનકડી નાસ્તાની દુકાન છે. એમની પાસે વોટર આઈડી તો છે, પણ તે વોટ તેમના વતનમાં જ આપી શકે છે. એ ત્યાં જઈ મત આપવા માંગતા હતા, પણ પૈસાની તંગીના કારણે એ શક્ય ન બન્યું. આ વિસ્તારમાં અંદાજે આવા 10,000 તમિલ પરિવાર રહે છે. આ સમસ્યા માત્ર આર્થિક રીતે નબળા લોકોની જ નથી. દિલ્હીમાં રહેતા માધવી અને ચંદ્રશેખર વકીલ છે, પણ તે તેલંગાણાના વોટર છે. અમે વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણા ગયા હતા. ફરી લોકસભા ચૂંટણી આવી અને અમારું ત્યાં જવું શક્ય ના બની શક્યું. આ માત્ર પૈસાનો પ્રશ્ન નથી, અમારે સમય પણ બચાવવો પડે. આવા ટેકનોલોજીના યુગમાં જો એવી કોઈ એપ્લિકેશન બને જેમાં ઓનલાઈન વોટ આપી શકાય, તો અમે અમારો મત આપવા તૈયાર છીએ. મુંબઈની એક કંપનીનો દાવો છે કે તેમણે એક એવી ટેકનોલોજી વિકસાવી છે જેની મદદથી પોતાના ઘરથી દૂર રહેતા લોકો પોતાના વિસ્તારમાં મત આપી શકે છે. મોબાઈલથી મત આપતા કોઈ ખતરો ઊભો ન થાય તે માટે કંપનીએ એક અલગ ડિવાઇસ વિકસાવ્યું છે જેનો કોઈ પણ વોટિંગ બૂથ પર ઈવીએમની જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. આ વોટિંગ પ્રક્રિયા માટે આ એપ આધાર સાથે જોડાયેલા ડેટાનો ઉપયોગ કરે છે. અગર ઓનલાઈન વોટિંગ હો રહા હૈ તો ઉનસે ઉનકા મોબાઈલ નંબર ઓર આધાર નંબર પૂછેગા. તો વો આધાર નંબર જબ ડાલતે હૈ તો એક ઓટીપી ઉનકે મોબાઈલ પે આયેગા. વો ઓટીપી ડાલેંગે તો વો વેરીફાઈ હો જાયેંગે. જબ વો વેરીફાઈ હો ગયે ફિર ઉનકે સામને સ્ક્રીન ખુલ જાયેગા. તો સપોઝ વો કહીં ભી હો દુનિયા મેં, વો જિસ બૂથ કે હૈ ઓલરેડી આધાર નંબર સે રિકગ્નાઇઝ કર લિયા જાયેગા કે વો કિસ બૂથ કે હૈ, ઉસકો ઉસ બૂથ કા બેલેટ પેપર દિખેગા. ઉનકો બસ સિલેક્ટ કરના હૈ. વો જબ સિલેક્ટ કરેંગે તો હમારે સર્વર તક મેસેજ જાયેગા, ઉન્હોને યે સિલેક્ટ કિયા, વાપસ મેસેજ આયેગા કે આપ કન્ફર્મ કીજિએ આપને યહી સિલેક્ટ કિયા હૈ, ઓર ઉસકે બાદ ઉનકો સબમિટ બટન દબા દેના હૈ, વોટ રિકોર્ડ હો જાયેગા. ઉસી સમય એક પ્રિન્ટ આઉટ ભી નિકલ જાયેગા કે આપને ઇસકો વોટ કિયા હૈ ઉનકે ફિઝિકલ કન્ફર્મેશન કે લિયે. Voter need not go to a booth. Booth is in hand. એપ બનાવનારી આ કંપનીનો દાવો છે કે આ ટેકનિક માત્ર ચૂંટણીમાં જ નહીં પણ કોઈ મુદ્દા પર લોકમત લેવામાં પણ ઉપયોગી બનશે. તો આ સાથે જ આજે કુલ 424 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે અને હવે બાકીની 118 સીટ માટે મે મહિનાની 12મી અને 19મી તારીખે મતદાન થશે. તો તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલી હુમલામાં જવાનોના મોત થયા હતા. મૃત જવાનોમાં પુરખેડાના પ્રમોદ ભોયર પણ સામેલ હતા. તેમના મોત બાદ તેમનો પરિવાર આક્રંદ અને આક્રોશ ઠાલવી રહ્યો છે. વળી પરિવારે સુરક્ષા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા છે. જોઈએ ગઢચિરોલીથી બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. આક્રંદ અને આક્રોશ પ્રમોદ ભોયરના પરિવાર માટે જાણે કે આજ નિયતિ બની ગઈ છે.
કેમ કે પુરખેડામાં થયેલા નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોમાં પ્રમોદ ભોયર પણ સામેલ હતા. વટસા કે દેસાઈગંજ કા શિવાજીનગર યે એક એસી જગહ હૈ જહાં પર કઈ કહાનિયાં હૈ. કહાનિયાં બડી માર્મિક હૈ ક્યુંકિ યે ચોક જૈસા આપ યહાં લિખા હુઆ દેખ સકતે હૈ, પ્રદીપ ભોયર ચોક. ઇસકા મતલબ યે હુઆ કે યે ચોક ઉસ નૌજવાન કી યાદ મે બનાયા ગયા જો 1992 મે ઇસી તરહ કી નક્સલી હિંસા મે મારા ગયા અપને ઓર સાથ સહયોગીઓ કે સાથ. ઓર અબ યહાં પર માતમ ફિર સે છાયા હુઆ ઇસ મોહલ્લે મે, ક્યુંકિ ઇસી મોહલ્લે કા નિવાસી પ્રમોદ ભોયર યે ભી ઉન જવાનો મે શામિલ થે જો 15 જવાન મારે ગયે હાલ હી મે જો હાદસા હુઆ કુરખેડા મે. પરિવાર કે લોગ સદમે મે હૈ, સદમે મે માં હૈ. માં કહેતી હૈ કે કમાને વાલા અબ ઘર મે કોઈ બચા નહીં, ક્યુંકિ બડા ભાઈ વો મર ગયા, ઉસસે પહેલે પિતાજી મર ગયે ઓર અબ કોઈ સહારા નહીં હૈ ઇસ ઘર કો. મારા ચાકર તો એક દિવસ દાવાસ્તા ગેલા, એક દિવસ દિવસભર ફિરવલન મને ને ઝાડા ખાલી ઝોપલન મને ઝોપઈ ના લાગલી મને. પ્રમોદના પત્ની પણ આ ઘટનાને પગલે અત્યંત દુઃખી છે. પરિવાર તેમને સાંત્વના આપવાની કોશિશ કરી રહ્યો છે, પણ તેમને 3 મહિનાના બાળકની સાથેના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. આજ પરિવારમાં પ્રમોદના જીજાજી છે. તેઓ પોલીસની સુરક્ષા મામલેની તૈયારીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઇસકે પહેલે ભી હમ સુની હૈ કે વહાં પત્રક મિલે જાંબુર ખેડા મેં ઉનકો પત્રક મિલે કે એક મે કો હાદસા હોને વાલા હૈ કરકે. ફિર વો જો ઉસકા અધિકારી થા ઉનહોને સાવધાની સે બરતના ચાહિએ થા, ચાહે જંગલ મેં જાતે થે યા અપની જો ઉસકી વ્યાન રહેતી વો વ્યાન સે લેકે જાના ચાહિએ થા, જિસસે યે ઇતને સારે એક સાથ 15-15 નહીં ગુજર સકતે થે. યે કહાની યહાં ખતમ નહીં હોતી હૈ. ગઢચિરૌલી કે આસપાસ કે ઇલાકોં કે એસે કઈ આંગન હૈ જહાં પર માતમ પસરા હુઆ હૈ, જહાં કે આંગન સૂને પડ ચુકે હૈ, જહાં ગોદ સુની હો ચુકી હૈ ઓર લોગ સદમે મે ડૂબે હુએ હૈ. સલમાન રાવી, BBC, કુરખેડા. જો કે બીજી તરફ મહારાષ્ટ્ર પોલીસનું કહેવું છે કે સુરક્ષા મામલે ઇન્ટેલિજન્સની દ્રષ્ટિએ કોઈ ખામી નહોતી. નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને ફોન કર્યો. તેના પર જ કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન. કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈ પણ ટોપિક પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો. મારો ટ્વિટર હેન્ડલ છે @BBC. આજ માટે બસ આટલું જ. BBC સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે.